નહીં ચલેગી, નહીં ચલેગી. રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી નહીં ચલેગી, પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી નહીં ચલેગી. પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી, પંચાયતી રાજમાં ડીડીઓ બેન ની તાનાશાહી, પંચાયતી રાજમાં 5 વાગ્યા આવી જાઓ. આગળ ના કરો બાપુ, આઈબી સરપંચ ને કશું નહીં, સરપંચ નું કોઈ વેલ્યુ નહીં. આટલું બધું વિકાસ નું કામ સરકારે કરવા માંગતી હોય તો અધિકારી મદદ કરવાની છે. ડીડીઓ મેડમ ની જે તાનાશાહી છે, જે સરપંચો પર થતો અત્યાચાર, એમના લેવાતા નિર્ણયોને ખલત ઠેરાય અને એમને સસ્પેન્ડ કરવાના જે એમના નિર્ણય છે તે ખોટા છે, અને અમે સરપંચો બધા ભેગા થઈ અને થયેલા સરપંચો પર અત્યાચાર માટે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આજે હાજર થયા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા હાજર થયા છે. મેડમ ફક્ત નાના પંચના કામો જોઈ રહ્યા છે અને એક બાજુ સરકાર એમ કહી રહી છે કે ગામ સીમ વિસ્તારમાં પણ ઘર બાંધવાની છૂટ છે, ત્યાં રહેવાની પણ છૂટ છે. સરકાર એમને આકારણી આપે છે, મીટર આપે છે, જ્યારે અમે સરપંચો પ્રાથમિક સુવિધા એમને આપવાની રજૂઆત કરીએ છીએ, અથવા એમને પ્રાથમિક ધોરણે પાણી છે કે રસ્તા છે કે કોઈ પણ એવી રીતનું વસ્તુ આપવાની પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ડીડીઓ મેડમ અમારી પર એક્શન લઈ અને ફક્ત ને ફક્ત સરપંચોને ધ્યાને લઈ અને અમે સરપંચોને સસ્પેન્ડ કરે છે, જ્યારે આ કામમાં તમામ લોકો સામેલ હોય છે, ટીડીઓ, તલાટી, તમામ એસઓ, એન્જિનિયર, તો ફક્ત ને ફક્ત સરપંચ ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે. આ રીતે વિકાસ થાય એમને ગમતો નહીં ડીડીઓ? વિકાસ થાય તો હવે એમને કઈ રીતનો વિકાસ જોઈએ છે? અમે તો એવું કહીએ છીએ કે અમે તમામ સત્તા 14માં નાણાં પંચના લેવાતા નિર્ણયો, જે બી એટીવીટી ગ્રાન્ટ, કોઈ પણ ગ્રાન્ટ હોય, અમારો મહેકમ ને બધાની સ્વભંડોળ તમામની અમે એમને સત્તા સોંપવા તૈયાર છીએ અને એમને યોગ્ય લાગે ત્યાં નિર્દેશ કરી અને એવા એમની આપે આ તાલુકાનો ના જિલ્લાનો વિકાસ કરે, અમને કોઈ પણ જાતનો વાંધો નથી, અમે દેખરેખ રાખીશું ગામની. બસ વનાભાઈ વાઘેલા, પુણા ગ્રામ પંચાયત ના સરપંચ અને મેમદાદ તાલુકા એસોસિએશન મંડળ નો પ્રમુખ છું. આજે આવેદન આપવા આવ્યા છે માટે? હવે આજે આવેદન આપવા એટલા માટે આવે છે કે અમુક જે સરપંચો છે અમારા, એમને રીતસરના ટાર્ગેટ કરવામાં આવે છે. 14મું નાણાં પંચ તો ઘણા ટાઈમ થી અને 2017 થી સરકારશ્રીએ આદેશ આપ્યો છે અને સરકારનો નિર્ણય છે કે ગમે તેવા સેવાળા માનવી સુધી વિકાસના કામ કરવા જોઈએ અને એ એમની જાતે એ નિર્ણય કરી શકે છે અને આ સરકારે આદેશ આપેલો છે. તો પણ અમે એવું કહેવામાં આવે છે કે જે પરા વિસ્તારની પંચાયત હોય, એક પંચાયતમાં 5 પરા હોય, તો પણ એ જે ગામ સ્થાનિક ગામ એમાં વિકાસ કરો, પરા વિસ્તારમાં નહીં કરવું તો કેમ નહીં કરવું? તો તમે પેલો અમને ગામતળ બનાવી આપો, ગામતળની મંજૂરી આપી દો. સરકારનો નિયમ છે કે 2017 થી સાહેબ સરકારશ્રીએ આદેશ કરેલો છે કે 14માં નાણાંબંધમાં અને ગામ પંચાયતમાં કે સેવાળાના માનવી હોય, અમુક પરા વિસ્તારમાં એ અને ના થયેલું હોય અને જો આપણા પ્રજાજનો રહેતા હોય તો બધાને સહકારથી આપણે એને આપવું જોઈએ. એમને પાણીની વ્યવસ્થા હોય, રોડની વ્યવસ્થા હોય, ગમે તેવી વ્યવસ્થા હોય તેમને પૂરી પાડવી જોઈએ. જી મેમ, આજે જે 5 કરતાં વધુ સરપંચો ખેડા જિલ્લાના સરપંચોએ જે આવેદનપત્ર આપ્યું છે, શું માનવું છે આપનું મેમ? આવેદન પત્ર મેં ઉનકી જો શિકાયત હૈ કે ડીડીઓ એક્શન સિર્ફ સરપંચ કે સામને લેતે હૈ, બાકી કિસી કે સામને કોઈ એક્શન નહીં લિયા જા રહા હૈ ઓર પ્રોસીજર્સ કો ફોલો નહીં કિયા જા રહા હૈ. યે માંગની એકદમ ગલત હૈ. જીતને ભી અભી તક ફીલ્ડ વિઝિટ્સ હુએ હૈ ઉસમે જો ભી ચીઝે સામને આઈ હૈ વિકાસ કે કામો સે રિલેટેડ, પીએચસી, આંગનવાડી,
इन सब से रिलेटेड जो भी चीज़ें सामने आई हैं उसमें जो भी कंसर्न्ड पर्सन होता है सबके सामने एक्शन लिए गए हैं। अभी तक 6 सरपंच को विकास के कामों में बेदरकारी के कारण सस्पेंड किया गया है। साइमल्टेनियसली 1 तलाटी को सस्पेंड किया गया है, बाकी 5 तलाटी के सामने शिक्षात्मक कार्यवाही चालू है। 3 अमई हैं उनके सामने शिक्षात्मक कार्यवाही चालू है, तो 2-3 दिवस में उसमें रिजल्ट आ जाएगा। पछि आंगनवाड़ी वर्कर के सामने एक्शन लिया गया था, आंगनवाड़ी वर्कर को सस्पेंड किया गया था जिनका काम बहुत ज़्यादा पुअर था। दूसरी जो उनकी आक्षेप है कि MOs की बदली की गई है या तलाटीज की बदली की गई है, तो ये दोनों ही वहीवटी रीज़नों के कारण की गई है। एक ही जगह पर बहुत टाइम से जो लोग काम कर रहे थे उनकी फील्ड विजिट्स एकदम ज़ीरो हो गई थी और कामगिरी भी अच्छी नहीं थी, इसीलिए उनकी बदली की गई है। और इसी वजह से ये सरपंचों ने ज्ञापन दिया है। हाँ, इसी वजह से उनको अगर ऐसा लगता है कि वन साइडेड एक्शन लिया जा रहा है तो ऐसा बिल्कुल नहीं है। इलेक्टेड रिप्रेजेंटेटिव्स वो हैं उनके सामने, और साथ में हमारे जो ऑफिसर्स हैं, जो वर्कर्स हैं सरकार के, उनके सामने, दोनों के सामने साइमल्टेनियसली कार्यवाही हो रही है। ऐसा नहीं है कि सिर्फ वन साइडेड कार्यवाही चल रही है।